નમસ્તે બાળકો, આજે હું તમને કંઈ શીખવાડું છું. જુઓ ભાઈ, અહીંયા મેં ટ્રે લીધી છે, ટ્રેની અંદર ડબ્બીઓ મૂકી છે. હવે એમાંથી હું એક આ ડબ્બી લઉં છું, એને હું ખોલું છું, બરાબર. હવે એની અંદર આ એક દોરો છે અને દોરાની અંદર ભાઈ સોય ભરેલી છે. શું ભરેલી છે? સોય. અને દોરાના છે એક નીચે અહીંયા મણકારને મણકો ભરેલો છે ને, એને ગાંઠ મારી છે ભાઈ, બરાબર. હવે આની અંદર આ ડબ્બીની અંદર મોટા મોટા મણકા છે ભાઈ, બરાબર. એમાંથી આપણે આ મણકા સોયથી અહીંયા દોરામાં પોરવીશું ભાઈ. પણ આ સૌ પ્રથમ આપણે આ સોય છે ને, એને કઈ રીતે પકડવાની તમને ખબર છે ભાઈ? આ બે આંગળી અને અંગૂઠો, એ બેની મદદથી આપણે આ રીતે જો સોય પકડીશું. આમ ખ્યાલ આવ્યો? આમ ફીટ પકડવાની છે, બરાબર. અને ત્યારબાદ આપણે આ હાથ બીજા હાથ દ્વારા આ મણકો લઈશું. અને આ મણકાની અંદર ભાઈ છે ને, આર પાર અહીંયા કાણું છે ભાઈ. શું છે? કાણું છે. તો આપણે એ કાણાની અંદર આમ સોય નાખીશું, એટલે સોય ઉપર આવી જાય. તો અહીંયા બીજા હાથથી આપણે આમ સોયને પકડીશું અને બીજા આ હાથથી ફરી મણકાને આમ પકડીને ધીમે ધીમે આમ નીચે લઈ જઈશું. ફરી એ રીતે જ પાછો બીજો મણકો લઈશું. એ મણકાને પણ આપણે આ રીતે કાણામાં નાખીશું અને ફરી આ રીતે પકડીને ધીમે ધીમે મણકાને નીચે ઉતારીશું ભાઈ. આ રીતે આપણે બધા મણકા વારા ફરતી એક પછી એક આ રીતે ધીમે ધીમે આપણે મણકા પૂરવવાના છે. પણ તમને આ સોય વાગે નહીં તેનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. અને આ પ્રવૃત્તિ કરતી ઘડીએ મમ્મી લોકોએ પણ સાથે બાળક સાથે બેસી અને આ પ્રવૃત્તિ કરાવવાની છે. જો ભાઈ કેવી સરસ સરસ આ મણકા પૂરવાય છે એક પછી એક, અને સરસ જો શું બને છે તે તમારે મને કહેવાનું છે ભાઈ, બરાબર. હવે અહીંયા મારા મણકા બધા ધીમે ધીમે ટીચર પોરવે છે. જો આ રીતે એકદમ ધીમે ધીમે પોરવે છે ટીચર, તમારે પણ આ રીતે જ મણકા પોરાવવાના છે. જુઓ ભાઈ, બરાબર. જો શું બન્યું છે તમારે મને કહેવાનું છે ભાઈ. શું બન્યું છે ખબર છે? તમારી મમ્મી ગળામાં માળા પહેરે છે, પહેરી છે ને? તો આ માળા બની જશે. શું બની જશે ભાઈ? માળા. જુઓ ભાઈ, સરસ માળા જેવું બની ગયું ને. તો તમારે પણ ઘરે આ જો આ રીતે માળા બની ગઈ, જો આમ, બરાબર. તો તમે ઘરે પણ આવી રીતે કરી શકો છો ભાઈ. હવે આ રમાય કઈ ના રમત? તો હવે હું આ બધા મણકા છે ને પાછા આ ડબ્બીની અંદર હું પાછા નાખી દઈશ ભાઈ, એક 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 કાઢીને. જો આ રીતે એક 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 કરીને હું પાછા કાઢી દઈશ અને સોય ના વાગે એનું પણ હું ધ્યાન રાખીશ ભાઈ, બરાબર. આ સોયની અંદર મૂકી દેવાની આમ, અને બધા મણકા ધીમે 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 આપણે અંદર ડબ્બીમાં પાછા મૂકી દઈશું, કે જેથી આપણે આ ફરી આપણે આ રમત રમવી હોય તો ઘરે આપણે આ મણકા પૂરવાની રમત રમી શકીશું ભાઈ. અને આ ડબ્બી પાછી હું બંધ કરી દઈશ. જો તમે આ મોટા મણકા પૂરવતા આવડી જાય ને, ત્યાર પછી તમારે છે એનાથી થોડા નાના મણકા લેવાના. જો આ છે ને આ મણકા, જો દેખાય છે તમને? જો અહીંયા મૂકું તમને દેખાશે? જો આવા નાના મણકા લેવાના, બરાબર. પછી આવા મણકા પણ તમને આવડી જાય તો એના પછી તમારે છે ને આવા એનાથી થોડા ત્રીજા થોડા નાના લેવાના છે. જો આ રીતના હવે આવા નાના લેવાના, બરાબર. આપણે શું કામ કરવાનું છે ખબર છે? આ મણકા કેમ પૂરવે ખબર છે? કારણ કે આપણે લખતા આપણી લખવાની જે પદ્ધતિ છે ને એની આપણે પૂર્વ તૈયારી કરીએ છીએ. બે આંગળીને અંગૂઠાની મદદથી આપણે આ પકડતા શીખીએ છીએ, બરાબર. તો તમારે ઘરે આ પ્રવૃત્તિ કરવાની છે. જો તમારી પાસે આવા મણકા ન હોય તો તમે ઘરેથી ઘઉંના મમરા છે, ચોખાના મમરા છે, અથવા મકાઈના મમરા છે, એ પણ તમે ઘરે લઈને પોરવી શકો છો, બરાબર. નમસ્તે.